નમસ્કાર ખેડૂત મિત્રો, ટ્રિક ગુજરાતી ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આમ તો આપણે સૌ આપણી જમીન પરના હકો વિશે જાણતા જ હોઈએ છીએ, પરંતુ જમીન મહેસૂલ અધિનિયમ અને નિયમોથી જમીન ધારણ કરનાર ખાતેદારના હક કે જવાબદારીઓ નક્કી થયેલ છે. તે હક કે જવાબદારી તથા આપણી જમીન પર કેટલાક નિયંત્રણો રાખવામાં આવેલ છે, જેનાથી આપણે માહિતગાર હોતા નથી. તો આજે આપણે જમીન મહેસૂલ અધિનિયમ અને નિયમથી જે હક જવાબદારી અને નિયંત્રણો રાખવામાં આવેલ છે તેના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી આપણી આ ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે તો તમને તરત જ જાણ થઈ જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ વિષય. જમીન મહેસૂલ અધિનિયમ નિયમ અન્વયે ખાતેદારના હક જવાબદારીઓ અને નિયંત્રણો આપણે આજે આ વિષય પર ચર્ચા કરવાના છીએ, જેમાં આપણે આગળ જોઈએ જમીનધારક ખાતેદારની જવાબદારીઓ, જેમાં આપણે પ્રથમ જોઈએ જમીન ધારણ કરનાર ખાતેદાર તે જમીન અંગે રાજ્ય સરકારમાં નિયમિત મહેસૂલ ભરી આપવા માટે ખાતેદાર જવાબદાર હોય છે અને તે જમીન મહેસૂલ અધિનિયમની કલમ 68 મુજબ જવાબદાર હોય છે. તો મિત્રો, આ પ્રમાણે જમીન મહેસૂલ અધિનિયમની કલમ 68 મુજબ દરેક ખેડૂત ખાતેદારે પોતાની જમીનનું જમીન મહેસૂલ નિયમિત રીતે ભરી આપવા માટે જવાબદાર હોય છે અને આ જમીન મહેસૂલને આપણે વિઘોટી તરીકે પણ ઓળખીએ છીએ. જો આપણે નિયમિત રીતે વિઘોટી ભરતા હોય તો તે પહોંચ આપણને ઘણી જગ્યાએ ઉપયોગી સાબિત થઈ રહી છે. જેમ કે ક્યારેક ભવિષ્યમાં એવું બને કે સિવિલ કોર્ટમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો એવા સંજોગોમાં આપણે આપણી જમીન મહેસૂલની પહોંચ રજૂ કરી શકીએ છીએ. ત્યાર પછી આગળ જોઈએ જમીન ધારણ કરનાર ખાતેદારે પોતાની ખાતાની જમીનના હદ નિશાનની જાળવણી કરવાની જવાબદારી ખાતેદારની છે, જે જમીન મહેસૂલ અધિનિયમની કલમ 123 મુજબ જવાબદારી નક્કી થયેલ છે. એટલે કે ખાતેદારે પોતાની જમીન ફરતે જે હદ નિશાનો આવેલા છે, જેવા કે સીધો પાડો અથવા તો સીધા ઉપર જે આપણે પથ્થરની દડી લગાવીએ છીએ, તો તેને જાળવી રાખવાની જવાબદારી જે તે ખાતેદારની બને છે. ત્યાર પછી આગળ જોઈએ કે જમીન ખાતેદારે વારસાઈની રૂએ કે અન્ય રીતે હક પ્રાપ્ત કરવાના સંજોગોમાં 3 માસમાં તેની જાણ તલાટીને કરવાની જવાબદારી ખાતેદારની છે, જે જમીન મહેસૂલ અધિનિયમની કલમ 135 મુજબ નક્કી થયેલ છે. એટલે કોઈ પણ ખાતેદાર વારસાઈ રૂએ કે અન્ય કોઈ પણ રીતે હક પ્રાપ્ત કરે છે એવા સંજોગોમાં 3 માસમાં તેની જાણ તલાટીને કરવાની હોય છે, જે જવાબદારી ખાતેદારની છે. ત્યાર પછી આગળ જોઈએ કે હકપત્રક સંબંધી કોઈ રજિસ્ટર કે નકશા તૈયાર કરવા રૂબરૂ હાજર રહેવા ખાતેદારને જાણ કરવામાં આવે ત્યારે હાજર રહેવાની જવાબદારી ખાતેદારની છે અને આ જવાબદારી જમીન મહેસૂલ અધિનિયમની કલમ 135 મુજબ નક્કી થયેલ છે. એટલે કે હકપત્રક સંબંધી જ્યારે પણ કોઈ રજિસ્ટર અથવા તો નકશા તૈયાર કરવા બાબતે ખાતેદારને હાજર રહેવા જાણ કરવામાં આવે તો એવી જગ્યાએ ખાતેદારે હાજરી આપવી એ તેની જવાબદારી બને છે. ત્યાર પછી આગળ જોઈએ કે હકપત્ર અંગે જરૂરી કાગળો દસ્તાવેજોની માગણી થતાં તે પૂરા પાડવાની જવાબદારી પણ ખાતેદારની છે, જે અધિનિયમની કલમ 135F મુજબ જવાબદારી નક્કી થયેલ છે. આપણે જ્યારે પણ હકપત્રકમાં એટલે કે ગામ નમૂના નંબર 6માં નોંધ માટે કાગળો આપીએ છીએ તો જરૂરી તમામ કાગળો કે દસ્તાવેજો માગણી થતાં તે પૂરા પાડવાની જવાબદારી ખાતેદારની બને છે. ત્યાર પછી આગળ જોઈએ જમીનની માપણી કે મોજણીની કાર્યવાહી દરમિયાન જમીનમાં વાવતા પાડનાર વ્યક્તિઓ પૂરા પાડવાની જવાબદારી ખાતેદારની છે, જે જમીન મહેસૂલ અધિનિયમની કલમ 3 મુજબ નક્કી થયેલ છે. એટલે કે જ્યારે માપણી અથવા તો મોજણીની કાર્યવાહી ચાલતી હોય એ દરમિયાન વાવટા પાડનાર વ્યક્તિઓ પૂરા પાડવાની જવાબદારી ખાતેદારની છે અને તે વ્યક્તિઓ તેને પૂરા પાડવાના હોય છે. તેમજ આગળ જોઈએ કે જમીનની માપણી કે મોજણીની કાર્યવાહી દરમિયાન સર્વે ખાતાના અધિકારી જ્યારે બોલાવે ત્યારે જરૂરી આધાર પુરાવા
દસ્તાવેજો વગેરે જેવી વિગતો આપવાની જવાબદારી ખાતેદારની છે. એટલે કે સર્વે ખાતાના અધિકારી દ્વારા જ્યારે બોલાવવામાં આવે ત્યારે જરૂરી આધાર પુરાવા અને દસ્તાવેજો કે વિગતો આપવાની જવાબદારી ખાતેદારની બને છે અને તે જમીન મહેસૂલ અધિનિયમની કલમ 96 મુજબ જવાબદારી નક્કી થયેલ છે. તો આમ ઉપર મુજબ જમીન ધારણ કરનાર ખાતેદાર જમીન મહેસૂલ કાયદાની જોગવાઈ મુજબ હક કે જવાબદારીઓ ધરાવે છે. હવે આપણે આગળ એ જમીન પર જે નિયંત્રણો રાખવામાં આવેલ છે તેના વિશે ચર્ચા કરીએ. તો તે જોઈએ જમીન ધારક ખાતેદાર પર નિયંત્રણ. ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ મુજબ જમીન ધારણ કરનાર ખાતેદાર કેટલાક હક ધરાવતો નથી, એટલે કે એ જમીન પર કેટલાક નિયંત્રણો રાખવામાં આવેલ છે. તો તે નિયંત્રણોની આપણે વાત કરીએ કે જમીનનો ખાતેદાર પોતાની ખેતીની કે બિનખેતીની જમીન નવી શરત અથવા તો પ્રતિબંધિત સત્તા પ્રકાર હેઠળ ધારણ કરતો હોય તો સક્ષમ અધિકારીની પરવાનગી વિના તેવી જમીનનું વેચાણ, ગીરો, બક્ષિસ વગેરે મુજબ નિકાલ વ્યવસ્થા ખાતેદાર કરી શકતો નથી. એટલે કે કોઈ પણ ખાતેદાર ખેતીની અથવા તો બિનખેતીની જમીન ધારણ કરતો હોય અને જો તે જમીન નવી શરત અથવા તો પ્રતિબંધિત સત્તા પ્રકાર હેઠળ ધારણ કરતો હોય તો સક્ષમ અધિકારીની પરવાનગી વિના તે જમીનનું વેચાણ કે ગીરો અથવા તો કોઈને બક્ષિસ આપી અને તેનો નિકાલ કરી શકતો નથી. કેમ કે જમીન મહેસૂલ અધિનિયમની કલમ 68, કલમ 73 અને કલમ 73 એ મુજબ તેના પર નિયંત્રણ રાખવામાં આવેલ છે. ત્યાર પછી આગળ જોઈએ ખાતેદાર પોતાના ખાતાની જમીન જે હેતુ માટે મળી હોય તે જ હેતુ માટે ઉપયોગ કરી શકે છે. પરંતુ ખાતેદાર જે હેતુ માટે જમીન મળી હોય તે હેતુ સિવાય અન્ય હેતુ માટે ઉપયોગ સક્ષમ અધિકારીની પરવાનગી વિના કરી શકતો નથી. એટલે કે ખાતેદારની ખાતાની જમીન જે હેતુ માટે મળી હોય એ હેતુ માટે જ ઉપયોગ કરી શકાય છે. તે સિવાયના અન્ય કોઈ પણ હેતુ માટે જો ઉપયોગ કરવા માંગતો હોય તો સક્ષમ અધિકારીની પરવાનગી મેળવવાની રહેશે અને તે પરવાનગી સિવાય અન્ય બીજો કોઈ ઉપયોગ કરી શકતો નથી. કેમ કે જમીન મહેસૂલ અધિનિયમની કલમ 48, કલમ 65 અને કલમ 65 એ મુજબ તેના પર નિયંત્રણો રાખવામાં આવેલ છે. ત્યાર પછી આગળ જોઈએ કે જમીનનો ખાતેદાર પોતાની ખેતીની જમીનમાં થતા ખાણ ખનિજ ઉત્પાદન પર હક મળતો નથી કે મેળવી શકતો નથી. એટલે કે કોઈ પણ ખાતેદારની પોતાની ખેતીની જમીનમાં ખાણ ખનિજ ઉત્પાદન થતું હોય તો તે મેળવવાનો હક તેને નથી અથવા તો મેળવી શકતો પણ નથી. કેમ કે જમીન મહેસૂલ અધિનિયમની કલમ 69 અન્વયે તેના પર પ્રતિબંધ રાખવામાં આવેલ છે, નિયંત્રણ રાખવામાં આવેલ છે. ત્યારબાદ આગળ જોઈએ ખાતેદાર પોતાની ખાનગી જમીનમાં મીઠું પકવી શકતો નથી. ધારો કે કોઈ ખાતેદાર પોતાની ખાનગી જમીનમાં મીઠું પકવવા માંગે તો પણ તે જમીનમાં તે મીઠું પકવી શકતો નથી. કેમ કે જમીન મહેસૂલ નિયમોના નિયમ 76 મુજબ તેના પર નિયંત્રણ રાખવામાં આવેલ છે. ત્યાર પછી આગળ જોઈએ ખાતેદાર પોતાના ખાતાની જમીન ખેતી ઉપયોગ માટે નકામી બની જાય તેવી રીતે ખોદકામ કરવાનો હક ધરાવતો નથી. એટલે કે કોઈ પણ ખાતેદાર પોતાના ખાતાની જમીનનો ઉપયોગ ખેતી માટે નકામી બની જાય એ રીતે ખોદકામ કરી શકતો નથી. કેમ કે જમીન મહેસૂલ નિયમોના નિયમ 73 મુજબ તેના પર નિયંત્રણ રાખવામાં આવેલ છે. એટલે કે એ પ્રકારના ખોદકામ ઉપર પ્રતિબંધ રાખવામાં આવેલ છે. અને ત્યારબાદ અંતે જોઈએ તો પોત ખરાબો જે બી વર્ગનો હોય તે ખેડી શકાય નહીં, તે ખેડવાનો ખાતેદારને કોઈ હક નથી. પોત ખરાબા બે પ્રકારના હોય છે, એ વર્ગ અને બી વર્ગ. તો આ જે બી વર્ગનો પોત ખરાબ હોય છે તે ખેડી શકાય નહીં તે પ્રકારનો હોય છે અને તે ખેડવાનો ખાતેદારને કોઈ પણ પ્રકારનો હક નથી. કેમ કે જમીન મહેસૂલ નિયમોના નિયમ 75 તથા જમીન મહેસૂલ અધિનિયમની કલમ 48 મુજબ તેના પર નિયંત્રણો રાખવામાં આવેલ છે. ખેડૂત મિત્રો, આ પ્રમાણે ખેતીની જમીન કે અન્ય કોઈ પણ જમીન પર ખાતેદારને કેટલાક હક કે જવાબદારીઓ નક્કી કરવામાં આવેલ છે અને તે સિવાય તેના પર કેટલાક નિયંત્રણો પણ રાખવામાં આવેલ છે. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો, જરૂર જણાય તો કોમેન્ટ કરો અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.
ફરી મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી રજા લો. જય હિન્દ.